ગુજરાતમાં રોજગારીની તકો નથી એવું તો ન હોઈ શકે પણ સમસ્યા એ છે કે અનેક પરીક્ષાઓ લેવાની હજુ બાકી છે જો પરીક્ષા લીધી છે તો રોજગાર પત્રો કે નિમણૂક પત્રો આપવાના બાકી છે આપ આંકડા જોઈ શકશો જે પરીક્ષાઓના ફોર્મ ભરાયા છે ફૂલ સ્ક્રીન આપ આંકડા પણ જોઈ શકશો પરીક્ષાના જે ફોર્મ ભરાયા છે પરંતુ પરીક્ષા નથી થયા કે ઇન્ટરવ્યૂ બાકી છે તો પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવાની બાકી હોય એવા કુલ પરીક્ષાની સંસ્થા સંખ્યા છત્રીસ છે એટલે છત્રીસ પ્રકારની પરીક્ષાઓ લેવાની બાકી છે અને કુલ ખાલી પડેલી જગ્યાઓ જે છે તે ચૌદ હજાર છસો છે ઇન્ટરવ્યુ તારીખ બાકી હોય તો આની અંદર સૌથી વધુ જો વિવાદાસ્પદ બન્યું હોય તો બે બે વાર જેની પરીક્ષા રદ થઈ તે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા છે ત્રણ લાખ માફ કરજો ત્રણ હજાર એક જગ્યા માટે આ પરીક્ષા થવાની છે બે બે વાર પરીક્ષા રદ થઈ છે પણ આપણી આ વ્યવસ્થા જો હજી પરીક્ષા આપણે નથી કરી શક્યા બેઠકો માત્ર ત્રણ હજાર નવસો એક છે પણ ઉમેદવારો લાખોની સંખ્યામાં છે સવાલ એ છે બે બે વાર રદ કેમ કરવી પડી હતી પરીક્ષા આ તો આપણું કેવું આયોજન અને હવે ક્યારે પરીક્ષા કરીશું કારણ કે એ જે પરીક્ષાર્થીઓ છે એમને તૈયારી પણ કરીએ છીએ બે બે વાર રદ થઈ પરીક્ષા લેવાની સિસ્ટમમાં ક્યાંક ના ક્યાંક તકલીફ હશે વ્યવસ્થામાં તકલીફ હશે અને હવે ક્યારે પરીક્ષા લેવાશે તેનો જવાબ કોઈની પાસે નથી અન્ય વાત કરીશું તો અન્ય પરીક્ષાઓ લેવાઈ ગઈ પણ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ પણ થયા પરંતુ હજાર આઠસો ઉમેદવારો છે જેઓને નિમણૂક પત્ર આપવાના બાકી છે આપ અલગ અલગ જોઈ શકો છો કઈ કઈ જગ્યાએ પરીક્ષાઓ થઈ ચુકી છે તેનું શું સ્ટેટસ છે પણ નિમણૂક નથી થઈ આ તમામ જગ્યાએ નિમણૂકો હજુ બાકી છે સવાલ એ છે કે આપણા ત્યાં વ્યવસ્થા શું છે ત્રણ હજાર ચારસો ચાલીસ જગ્યાએ પરીક્ષા લેવાઈ છે પણ પરિણામ જાહેર નથી થયું આ નિમણૂક પત્ર બાદ આપ બીજું ગ્રાફિક જોશો જ્યાં પરિણામ જાહેર થયા છે પરીક્ષા લેવાઈ છે પરંતુ પરિણામ જાહેર કરવાનું બાકી છે માત્ર એના કારણે ભરતી નથી થઈ કે નિમણૂક પત્ર નથી આપ્યા લાખો વિદ્યાર્થીઓ કે પરીક્ષાર્થીઓ એની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે આ અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ છે આપ સમજી શકો છો સ્થિતિ શું છે અને એટલે લાગ્યું કે સરકાર સુધી આ વાત પહોંચાડવી જોઈએ

એ પબ્લિક અને સરકાર સમક્ષ રજૂઆત કરવાનો જે અમારી જે જે તકલીફ છે એ સરકાર સમક્ષ રજૂ કરવા માટે આજે મને બોલાવી છે સૌ પ્રથમ જે મેઇન મુદ્દો છે એ જીપીએસસીવાળાનો છે મુદ્દાઓ ઘણા છે પણ જીપીએસસીવાળાનો જે મુદ્દો છે એમાં એકચ્યુઅલમાં બન્યું એવું છે સાહેબ કે બે હજાર પંદરમાં એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટમાં બસો ને અઠ્યોતેર જગ્યાઓ બહાર પાડી એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ માત્ર નિમણૂક બાકી હતા અને બે હજાર ઓગણીસમાં એની બધી પ્રોક્ર બધી જે પ્રોસેસ હતી એ પતી ગઈ અને એના પછી થોડાક ટાઈમ એટલે એકાદ મહિના પહેલાં એ લોકોએ એક લિસ્ટ બહાર પાડ્યું કે માત્ર ચોરાણું જગ્યાઓની જ જે અમારે જરૂર છે તો અત્યાર સુધી જે ક્વોલિફાઈડ થયેલા જે ઉમેદવારો હતા બસ્સો ને અઠ્યોતેર કે એ લોકોનું પાંચ વર્ષનો સમય એ લોકોએ બગાડ્યો અને સરકારને પાંચ વર્ષ પછી અમને ખબર પડી કે અમને હવે કોઈ એ જે જે એડવર્ટાઈઝમેન્ટ બહાર પાડી હતી એવાની કોઈ જરૂર જ નથી એમ એટલે મેઇન જીપીએસસીનો એક મુદ્દો હતો બીજું અમારા આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એસ જે ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી છે એ જે એમાં ત્રેવીસો ને સડસઠ જગ્યાઓ છે એ ભરતી પ્રક્રિયા બે હજાર ઓગણીસમાં માર્ચમાં બહાર પાડેલી હતી હજી સુધી એની પ્રોસેસ નેવું ટકા પતી ગઈ છે અમુક ટ્રેડના માત્ર નિમણૂક બાકી છે અમુક ટ્રેડના ફાઇનલ રિઝલ્ટ બાકી છે ગૌણ સેવા પસંદગી મંડળના જે અધિકારીઓ છે એને જ્યારે અમે પૂછવા જઈએ છીએ કે સાહેબ અમારું રિઝલ્ટ ક્યારે આવશે તો માત્ર ને માત્ર એક જ જવાબ મળે છે કે વેબસાઇટ જોતા રહો ફોન કરીએ છીએ પણ વિદ્યાર્થીઓને જવાબ દેવામાં નથી આવતો તો હવે આ આનો જવાબ અમારે કઈ રીતે કોની પાસે માગવાનો સાહેબું કે પરીક્ષા આપ લોકોએ આપી તો શું બીજો રોજગાર કરતા હોય છે કે અહીંયાથી જ નિમણૂક પત્ર મળશે પરિણામ આવશે રાહ જોતા હોય ના અમે તૈયારીઓ ચાલુ રાખીએ છીએ બીજું રોજગારી કોરોના જે આ કોવિડની પરિસ્થિતિ છે એમાં તમને બી ખબર હશે સાહેબ કે કેટલા ધંધા રોજગારો કેટલાક બિઝનેસો બધા બંધ થઈ ગયા છે જે જેમની જે પ્રાઇવેટ જોબ હતી એ બી છૂટી ગઈ છે અને આ એક્ઝામમાં ક્વોલિફાઈડ થવા માટે આમ સખત જે મહેનત કરવા જે કરવી પડે છે એની માટે એ લોકો બેઠા છે કે જ્યારે આમ તૈયારી કરવાની થાય તો આ સાથે ના કરી શકે બેન આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખીશ ગૌણ સેવા પસંદગી મંડળના અધિકારીઓ પણ આ કાર્યક્રમ જોતા હશે અને જીપીએસસી આ વાત જે છે તે મે જીપીએસસી સુધી સરકારને 5 વર્ષે ખબર પડી કે અમને આટલા ઉમેદવારોની જરૂર જ નથી એમ તો તમારે એડવર્ટાઇઝમેન્ટ જે 2015 માં તમે બહાર પાડી એનું શું અને આ 2367 જે ઉમેદવારો છે એ લોકોનું હવે ક્યારે નિરાકરણ આવશે સાહેબ ટ્વિંકલ બેન આના તો સરકારી તંત્ર કહેવાય પણ સાહેબ આ બાબુઓ બધા તો આવી જ પરીક્ષા આપીને બાપુ બનેલા હશે પણ હવે આ તંત્ર ક્યાં સુધી અમે આમાં અમે વિદ્યાર્થીઓ ક્યાં સુધી સફળ થઈશું સાહેબ બિલકુલ બેન આશા રાખું આપનો અવાજ પહોંચ્યો હશે સરકારના જે પણ લોકો જોતા હશે ખાસ કરીને ગૌણસેવા પસંદગી મંડળ જીપીએસસી ના જોતા હશે ખેર હવે વાત કરીશ યુવરાજસિંહ જાડેજા પાસેથી યુવરાજસિંહ તમે ઘણા આંદોલન ચલાવ્યા પરિણામ જુઓ પરિણામ તો કશું નહીં આ થયું શું કારણ ખાસ કરીને રોનકભાઈ

કે અત્યારે સરકારી પરીક્ષાઓ ત્યારે જ બહાર પડે છે જ્યારે ચૂંટણી આવવાની હોય છે જ્યારે ચૂંટણીની જાહેરાત થાય ને ત્યારે સરકારી પરીક્ષાઓની જાહેરાત થાય છે અને ફક્ત ફક્તને ફક્ત આ જાહેરાતો માં જ રહે છે પછી જ્યારે ચૂંટણી રિઝલ્ટ આવી જાય ને પછી કઈ ભરતી તમે કેવા યુવાન યુવાનોને જ્યારે સુધી વોટ લેવાના હોય ત્યાં સુધી જાહેરાતોમાં યુવાનો દેખાય છે જાહેરાતો પછી યુવાનોની કોઈ પરવાહ કરવામાં આવતી નથી ખાસ કરીને આંદોલનની વાત આવી એટલા માટે હું કહું છું કે બિન સચિવાલય જે પરીક્ષા નું જે આંદોલન જે સમયે થયું તે સમયે આપણે બધા જ જાણીએ છીએ કે બીપીએસ મિતાએ અમને ઘણો સપોર્ટ કર્યો હતો અને એ માધ્યમ થી આપણે ઘણા બધા જે અધિકારીઓ હતા એની જે પોલ ખોલી હતી તે સરકારી તંત્ર હતું એના એમાં જે કૌભાંડો થતા હતા એ કૌભાંડો બહાર લાવ્યા હતા પરંતુ એ કૌભાંડો લાવ્યા પછી પરિસ્થિતિ શું છે અત્યારે

એ આંકડા ફક્ત ને ફક્ત જે કહી શકાય જે સંસ્થાઓ દ્વારા બિન સચિવાલયમાં દસ લાખ ને એકોતેર હજાર તો ખાલી ફોર્મ ભરાયા છે શું એ લોકો બેરોજગાર નથી તલાટી જુનિયર ક્લાર્ક ચોવીસ ચોવીસ પચીસ પચીસ લાખ ફોર્મ ભરાયા છે શું એ લોકો બેરોજગાર નથી અરે સાહેબ આંકડો માંડો ને

સાંભળી શકાય જયારે ચૂંટણી ભંડોળ હોય છે ટૂંક ચૂંટણીઓ આવે છે ત્યારે જાહેરાત આવે છે પણ ભરતીઓ નથી થતી બિલકુલ યુવરાજસિંહ ખુબ ખૂબ આભાર વાત કરીશું હરદેવ સાથે હરદેવસિંહજી તમારી જોડે એ જાણવું હતું સૌ પ્રથમ તો અમારા બેન ટ્વિંકલ બેને એબીપી અસ્મિતા અને રોનકભાઈ આપનો આભાર વ્યક્ત કર્યો છે હું તો બોલીશ કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જે મુદ્દાઓને આપ ઉપાડીને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરો છો એમાં હું એક ગૌરવ અનુભવું છું કે હું તો બોલીશ આવા જે પ્રખ્યાત કાર્યક્રમની અંદર અને જે મુદ્દા ઉપાડી રહ્યા છો એ મુદ્દા અને જ્યારે મારા ટેટ મુદ્દાને જ્યારે આ કાર્યક્રમની અંદર સ્થાન મળ્યું છે ત્યારે આપનો સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું રોનકભાઈ જી ટાટની નોકરીનું શું થયું કહી દો રણકભાઈ બે હજાર સત્તર ની અંદર ટેટ આપ જે વાત કરો છો ટાટ પણ ટાટ ની ભરતી માફ કરજો ચાલુ છે પરંતુ અમારે જે મુદ્દો છે એ ટેટ પરીક્ષાનો છે ટેટ ટુ એક્ઝામ નો જે એક્ઝામ લેવાની બે હજાર અંદર એમાં પચાસ હજાર કરતા વધારે ઉમેદવારો જે એમાં પાસ થયા હતા સરકારી નિયમ પ્રમાણે એવું છે મહેકમ મુજબ એવું હોય છે કે એકત્રીસ આઠ ના મહેકમ મુજબ દર વર્ષે બે ભરતી કરવાનો પ્રાથમિક શિક્ષણ

શિક્ષણ મંત્રી શ્રી તમામ ને આવેદન પત્રો આપ્યા છે પણ હવે ઉમેદવારોને ધીરજ રોનકભાઈ ખૂટી ગઈ છે કારણ કે સતત ને સતત માત્ર ને માત્ર આશ્વાસનો ત્રણ વર્ષથી મળી રહ્યા છે અત્યારે ગુજરાતની પ્રાથમિક શાળાઓની અંદર 8000 કરતા વધારે શિક્ષકોની વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે પરંતુ ભરતી ત્રણ વર્ષથી વર્ષથી શા માટે નથી કરવામાં આવતી એક મોટો પ્રશ્ન છે અને RTE નો જે રાઈટ ટુ એજ્યુકેશન નો નિયમ મુજબ રોનકભાઈ એક શિક્ષક ફરજીયાત ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ભાષાના શિક્ષક છે ફરજિયાત છે તો તેની સામે આજે ગુજરાતની આઠી આઠટી જે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં જે મને માહિતી મળી એમાં છ હજાર જેટલા શિક્ષકોની છ થી આઠ માં ઘટ છે

હા રોનકભાઈ આપણે આ એકત્રીસ મે ના રોજ ગયા મહિનામાં આપણે જીપીએસસીની એકસો ને ત્રેસઠ પરીક્ષાનો કાર્યક્રમ જીપીએસસીએ જાહેર કર્યો છે અને આ અંતર્ગત તેરમી જૂનથી પરીક્ષાનો કાર્યક્રમ ઓલરેડી શરૂ થઈ ગયો છે આ વીસમી જૂને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા યોજાઈ રહી છે જેમાં લગભગ પચોતેર હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા લખી રહ્યા છે તદઉપરાંત જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર આમ આ ચાર મહિનામાં લગભગ એક મહિનામાં પાંત્રીસ એમ કરી અને આગામી દિવસોમાં એકસો ત્રેસઠ પરીક્ષાઓ લેવાનો આયોગનો કાર્યક્રમ છે અને તદઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરની ફિઝિકલ ટેસ્ટ એ પણ અત્યારે કરાઈ પોલીસ એકેડેમી ખાતે ચાલી રહી છે ચૌદ તારીખથી એ શરૂ થઈ છે આવતીકાલે એ ફિઝિકલ ટેસ્ટ પણ પૂરું થશે આપ કહી રહ્યા છો કે જીપીએસસી એક્ઝામો લેવાનું આયોજન કરી રહી છે પણ ત્રીજી લહેરની આશંકા પણ છે આ સંજોગોમાં આવનારા સમયની અંદર જે પરીક્ષાઓ લેવાશે એ ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન રોનકભાઈ જ્યાં ઉમેદવારોની સંખ્યા મર્યાદિત હોય છે એવી બધી જ પરીક્ષાઓ એને સીબીઆરટી નામ કે છે એટલે કે ઓનલાઈન પરીક્ષા લેવાશે પરંતુ જેમાં સંખ્યા ઉમેદવારોની એક લાખ અથવા તેથી વધારે હોય તો એના માટે થઈને રાજ્યવ્યાપી આખી પરીક્ષાનો કાર્યક્રમ આપણે ગોઠવવો પડતો હોય છે એટલે બંને પ્રકારના ઓફલાઈન અને ઓનલાઈન આ બંને મોડથી આ પરીક્ષાઓ લેવાશે કેમ કે છેલ્લા એક દોઢ વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે અને હજુ પણ કેટલો ચાલશે ખબર નથી જે પણ પરીક્ષાનું આપણે આયોજન કર્યું હશે બની શકે અને પોસ્ટપોન પણ કરવાની સ્થિતિ આવે આ સંજોગોની અંદર વિદ્યાર્થીઓની જે ઉમર હોય છે એટલે કે એજની જે મર્યાદા છે શું એ બાદ જે છે તેને માફ કરવામાં આવશે તેને એક્સટેન્ડ કરવામાં આવશે કે પછી કઈ તારીખથી એટલે કે જે ફોર્મ ભર્યું એ તારીખથી પરીક્ષાર્થીની ઉંમર ગણાશે હા હા રોનકભાઈ જ્યાં સુધી જીપીએસસીની પરીક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી જે ઉમેદવારોએ ઓલરેડી અરજી કરી દીધી છે તો અરજી કરવાની છેલ્લી તારીખે એમની ઉંમર જે છે તે માન્ય ગણવામાં આવે છે એટલે પરીક્ષા થોડી મોડી લેવાશે એનાથી એમની વયમર્યાદાને લઈને કોઈ અસર થતી નથી એટલે જીપીએસસીની જે મોટાભાગની પરીક્ષાઓ જે બે હજાર ઓગણીસમાં જેમની જાહેરાત થઈ હતી આપ જાણો છો કોરોનાના કારણે બે હજાર વીસમાં પરીક્ષાઓ ન થઈ શકી પણ મને જણાવતા આનંદ થાય છે કે પાંચમી ડિસેમ્બરથી એકત્રીસ માર્ચની વચ્ચે એટલે કે દિવાળી પછીની કોરોનાનો કહેર થોડી ઓછી પડી અને એપ્રિલ ખેર જીપીએસસી આ પ્રકારનું આયોજન કરી શકતું હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ કેમ નહીં સવાલ એ છે કે વારંવાર જે પણ વિવાદ આવે છે ગૌણ સેવા પસંદગી મંડળને લઈને જ કેમ જો આટલી સ્પષ્ટતા જીપીએસસી પાસે હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ પાસે કેમ નહીં બિન સચિવાલયની પરીક્ષા માટે બિન સચિવાલયના ક્લાર્કની પરીક્ષા માટે લાખો વિદ્યાર્થીઓ હોય તો તેના માટેનું આયોજન કેમ નહીં ટાટના લોકો જેમને પરીક્ષા પાસ કરી દીધી હોય તેમને રોજગારી કેમ નહીં અને જો આપણે રોજગારી ના આપી શકતા હોય જો સમયસર પરીક્ષા ન લઈ શકતા હોય કોવિડ એક દોઢ વર્ષથી આવ્યો છે એ સિવાયની આ લાંબા સમયથી સમસ્યા ચાલતી રહી છે જો આપણે આ ન કરી શકતા હોય તો આપણને મોડેલ સ્ટેટ કહેવાનો શું અધિકાર મારા ગુજરાતનો યુવક બેરોજગાર હોય મારા ગુજરાતનો યુવક પરીક્ષા આપવા માગતો હોય ફોર્મ ભરેલું હોય ફી ભરેલી હોય તૈયારી કરેલી હોય અને પરીક્ષા આપવાનો કાર્યક્રમ જાહેર ન કરે મારા ગુજરાતનો યુવક જેની પરીક્ષા લેવી ગયું હોય પણ પરિણામ ન આવતું હોય તો આ તો કેવું આયોજન સરકારે ગૌર સવા પસંદગી મંડળ હોય જીપીએસસી હોય કે જે પણ સંસ્થા હોય પ્રોપર આયોજન કરવું જરૂરી છે જો આપણે આપણા પરિવારનું આયોજન કરી શકતા હોઈએ આપણા મંત્રાલયની ઓફિસનું આયોજન કરી શકતા હોઈએ આપણા મંત્રાલયના સ્ટાફ પૂરતો ભરતી કરી શકતા હોઈએ તો એક શાળાની અંદર શિક્ષકની કેમ ભરતી ન કરી શકીએ કેમ ક્લાર્ક ભરતી ન કરી શકીએ આ તમામ મુદ્દે સરકાર